જન્મેજેના ભાઈઓને શાપ અને ગુરુ સેવાનો મહિમા. ઉગ્ર સ્રવાજીએ કહ્યું, ઋષિઓ પરીક્ષિત નંદન જન્મેજે પોતાના ભાઈઓ સાથે કુરુક્ષેત્રમાં એક લાંબા સમયનો યજ્ઞ કરી રહ્યા હતા અને ત્રણ ભાઈઓ હતા, શ્રુતસેન, ઉગ્રસેન અને ભીમસેન. તે યજ્ઞ વખતે ત્યાં એક કૂતરો આવ્યો. જન્મેજયના ભાઈઓએ તેને માર માર્યો અને રોતો બરાડા પાડતો પોતાના મા પાસે ગયો. રડતા બરાડા કૂતરાને તેની માએ પૂછ્યું, બેટા તું કેમ રડે છે? તને કોને માર્યું છે? કૂતરાએ કહ્યું, મા, મને જન્મેજયના મોટા ભાઈઓએ માર માર્યો છે. માએ કહ્યું, બેટા તેમનો કાંઈ ને કાંઈ અપરાધ કર્યો હશે. કૂતરાએ કહ્યું, મા, ન તો મેં હવન સામગ્રી તરફ જોયું છે કે ન કોઈ વસ્તુને મેં સ્પર્શ કર્યો. મેં તો કોઈ અપરાધ કર્યો નથી. આ સાંભળીને માને બહુ દુઃખ થયું અને તે જન્મેજયના યજ્ઞમાં જઈ તેણે ક્રોધપૂર્વક કહ્યું, મારા પુત્રે અવિષ્યને જોયું, સુદ્ધા નથી, કશું ચાટ્યું પણ નથી અને બીજો પણ કોઈ અપરાધ તેણે કર્યો નથી. પછી તેને મારવાનું શું કારણ છે? જન્મેજય અને તેમના ભાઈઓએ આનો કોઈ ઉત્તર ન આપ્યો. કૂતરીએ કહ્યું, તમે અપરાધ વિના મારા પુત્રને માર્યો છે, તેથી તમારા ઉપર ઓચિંતો કોઈ મહાન ભય ત્રાટકશે. દેવતાઓની કૂતરી શર્માનો આ શાપ સાંભળીને જન્મેજય બહુ દુઃખી થયા અને ગભરાઈ ગયા હતા. યજ્ઞ સમાપ્ત થયા પછી તેઓ હસ્તિનાપુર આવ્યા અને અનિષ્ટને નિવારી શકે તેવા યોગ્ય પુરોહિતને શોધવા લાગ્યા. એક દિવસે તેઓ શિકાર કરવા ગયા. ફરતા ફરતા તેમને પોતાના રાજ્યમાં જ એક આશ્રમ મળ્યો. તે આશ્રમમાં શ્રુતસ્રોવા નામના એક ઋષિ રહેતા હતા. તેમના તપસ્વી પુત્રનું નામ સોમસ્રવા હતું. જન્મેજયે તે ઋષિપુત્રને જ પુરોહિત બનાવવાનું નક્કી કર્યું. તેમણે શ્રુતસ્રવા ઋષિને નમસ્કાર કરીને કહ્યું, ભગવાન, આપના પુત્ર મારા પુરોહિત થાય એવું હું ઈચ્છું છું. ઋષિએ કહ્યું, મારો પુત્ર અત્યંત તપસ્વી અને સ્વાધ્યાયી સંપન્ન છે. એ તમારા બધા જ અનિષ્ટોને શાંત કરી શકે છે. માત્ર મહાદેવજીના શાપને દૂર કરવાનું સામર્થ્ય તેનામાં નથી, પરંતુ તેનું એક ગુપ્ત વ્રત છે. તે એ છે કે જો કોઈ બ્રાહ્મણ તેની પાસેથી કોઈ વસ્તુ માગશે તો તેને અવશ્ય આપી દેશે. જો તમે આ પ્રમાણે સંમત થતા હો તો તમે એને લઈ જાઓ. જન્મેજય ઋષિની આજ્ઞા સ્વીકારી લીધી. તેઓ સોમસ્રવાને લઈને હસ્તિનાપુર આવ્યા અને પોતાના મોટા ભાઈને કહ્યું, મેં આપને આપણા પુરોહિત બનાવ્યા છે. તમે લોકો કશો જ વિચાર કર્યા વિના આમની આજ્ઞાનું પાલન કરજો. ભાઈઓએ તેમની આજ્ઞા માની લીધી. તેમણે તક્ષશિલા પર ચઢાઈ કરી અને તેને જીતી લીધી. તે દિવસમાં તે પ્રાંતમાં આયોધ્ય ધમ્ય નામના એક ઋષિ રહેતા હતા. તેમના ત્રણ પ્રધાન એટલે કે મુખ્ય શિષ્ય હતા, આરુણી, ઉપમન્યુ અને વેદ. એમનામાં આરુણી પંચાલ દેશનો નિવાસી હતો. તેમણે એક દિવસ ખેતરની પાળ બાંધવા માટે મોકલ્યો. ગુરુની આજ્ઞાથી આરુણી ખેતર પર ગયો અને પાળ બાંધવાનો પ્રયત્ન કરતા કરતા થાકી ગયો. તો પણ તે પાળ બાંધી ન શક્યો. ત્યારે તે કંટાળી ગયો. ત્યારે તેણે એક ઉપાય સૂજ્યો. તે પાળ બાંધવાની હતી. ત્યાં પોતે સૂઈ ગયો. આનાથી પાણી વહી જતું અટકી ગયું. થોડો સમય પસાર થતાં પછી અયોધ્યે પોતાના શિષ્યોને પૂછ્યું કે આરુણી ક્યાં ગયો. શિષ્યોએ કહ્યું, આપે જ તેને ખેતરની પાળ બાંધવા મોકલ્યો હતો. આચાર્ય શિષ્યને કહ્યું, ચાલો આપણે તે ગયો છે ત્યાં જઈએ. ત્યાં જઈને આચાર્ય બોલાવવા લાગ્યા, આરુણી તો ક્યાં છે? આવો બેટા. આચાર્યનો અવાજ સાંભળીને આરુણી ઊભો થઈ ગયો અને તેમની પાસે આવીને બોલ્યો, ભગવાન, હું અહીં છું. ખેતરમાંથી પાણી વહી જતું હતું ત્યારે હું કોઈ રીતે તેને અટકાવી ન શક્યો. ત્યારે હું પોતે જ પાળની જગ્યાએ સૂઈ ગયો. હમણાં એકદમ આપણો અવાજ સાંભળીને ત્યાંથી ઉઠીને આપના સેવામાં આવ્યો છું. આપણા ચરણોમાં હું પ્રણામ કરું છું. આજ્ઞા કરો, હું આપની સી સેવા કરું. આચાર્યએ કહ્યું, બેટા, તું ખેતરની પાળને તોડીને ઉદ્કલન કરીને ઉઠ્યો છે, તેથી તારું નામ ઉદાલક થશે. ત્યારબાદ કૃપા દ્રષ્ટિથી જોતા રહીને આચાર્ય વધુમાં કહ્યું, બેટા, તે મારી આજ્ઞાનું પાલન કર્યું છે, તેથી તારું વિશેષ કલ્યાણ થશે. બધા જ વેદો અને ધર્મશાસ્ત્રોનો તું જ્ઞાતા બની જઈશ. પોતાના આચાર્યનું વરદાન પ્રાપ્ત કરીને તે પોતાના ઈચ્છિત સ્થળે ચાલ્યો ગયો.
આયોધ ધૌમ્યના બીજા શિષ્યનું નામ પણ હતું ઉપમન્યુ. આચાર્ય તેને એવું કહીને બોલાવ્યો કે બેટા, તું ગાયોની રક્ષા કર. આચાર્યની આજ્ઞાથી તે ગાયો ચરાવવા લાગ્યો. દિવસે રાત ગાયો ચરાવતા પછી સંધ્યા કાળે આચાર્યના આશ્રમ પર આવ્યો અને તેમણે નમસ્કાર કર્યા. આચાર્યે કહ્યું, બેટા તું હૃષ્ટપુષ્ટ અને બળવાન દેખાય છે, તું ખાવા પીએ છે? તેણે કહ્યું, આચાર્ય હું ભિક્ષા માગીને ખાઈ પી લઉં છું. આચાર્યે કહ્યું, બેટા મને અર્પણ કર્યા વિના ભિક્ષા ન ખાવી જોઈએ. તેણે આચાર્યની વાત માની લીધી. અમે તે ભિક્ષા માંગીને તેમને અર્પણ કરી દેતો અને આચાર્ય બધી ભિક્ષા લઈને રાખી લેતા હતા. તે ફરી દિવસભર ગાયો ચરાવીને સંધ્યા સમયે ગૃહસ્થ ગુરુગૃહમાં આવતો અને આચાર્યને વંદન પ્રણામ કરતો. એક દિવસે આચાર્યે કહ્યું, બેટા તું મારી બધી જ ભિક્ષા લઈ લઉં છું, હું તારી બધી જ ભિક્ષા લઈ લઉં છું તો હવે તું શું ખાય પીવે છે? ઉપમન્યુએ કહ્યું, ભગવાન હું પ્રથમ ભિક્ષા આપને અર્પણ કરીને પછી બીજી ભિક્ષા માંગીને ખાઈ પી લઉં છું. આચાર્યે કહ્યું, આ પ્રમાણે કરવું અંતેવાસી એટલે કે ગુરુ પાસે રહેતા બ્રહ્મચારી માટે અયોગ્ય છે. તું બીજા ભિક્ષાર્થીઓની આજીવિકામાં અડચણ નાખી રહ્યો છે અને ત્યાં આ કૃત્યથી તારો લોભ પણ જતો થાય છે. ઉપમન્યુએ આચાર્યની આજ્ઞાનો સ્વીકાર કરી લીધો અને પાછો ગાયો ચરાવવા ચાલ્યો ગયો. સંધ્યા સમયે તે ફરીથી ગુરુજીની પાસે આવ્યો અને તેમના ચરણમાં નમસ્કાર કર્યા. આચાર્યે કહ્યું, બેટા ઉપમન્યુ હું તારી બધી જ ભિક્ષા લઈ લઉં છું, બીજી વાર તું માગતો નથી છતાં તું ખૂબ જ તગડો છે તો અમે તું શું ખાઈ પીએ છે. ઉપમન્યુએ કહ્યું, ભગવાન હું આ ગાયોનું દૂધથી મારો નિર્વાહ કરું છું. આચાર્યે કહ્યું, બેટા મારી આજ્ઞા વિના ગાયોનું દૂધ પી લેવું એ યોગ્ય નથી. તેને ગુરુદેવની તે આજ્ઞા પણ સ્વીકારી લીધી અને ફરી ગાયો ચરાવીને સાંજના સમયે તેમની સેવામાં હાજર થઈને પ્રણામ કર્યા. આચાર્યે પૂછ્યું, બેટા તે મારી આજ્ઞાથી ભિક્ષાની તો વાત જ સી છે, દૂધ પીવાનું પણ છોડી દીધું છે તો અમે શું ખાઈ પીવે છે? ઉપમન્યુએ કહ્યું, ભગવાન આ વાછડા પોતાની માના આચારથી દૂધ પીએ છે, ત્યારે જે ફીણ કાઢે છે તે હું પી લઉં છું. આચાર્યે કહ્યું, રામ રામ, આ દયાળુ વાછડા તારા પર કૃપા કરીને ઘણું બધું ફીણ ઓકી કાઢતા હશે. આ પ્રમાણે તો તું તે વાછડાઓને જીવિકામાં અડચણ નાખી રહ્યો છે, તારે તે પણ ન પીવું જોઈએ. તે આચાર્યની આજ્ઞા શિરોધારે કરી લીધી અને ખાવા પીવાના બધા જ દરવાજા બંધ થઈ જવાના કારણે ભૂખથી વ્યાકુળ થઈને તેણે એક દિવસ આંકડાના પાન ખાઈ લીધા. તે ખારા, તીખા, કડવા, રૂખા અને પચી ગયા પછી તીક્ષ્ણ રસ ઉત્પન્ન કરનારા પાંદડા ખાઈને તે પોતાની આંખોને રોશની ગુમાવી બેઠો. આંધળો થઈને જંગલમાં ભટકતો રહ્યો અને એક કૂવામાં પડી ગયો. પરંતુ જ્યારે તે આચાર્યના આશ્રમમાં પણ ન આવ્યો ત્યારે આચાર્યએ શિષ્યને પૂછ્યું, ઉપમન્યુ નથી આવ્યો? શિષ્યએ કહ્યું, ભગવાન એ તો ગાયો ચરાવવા ગયો છે. આચાર્યે કહ્યું, મેં ઉપમન્યુના ખાવા પીવાના બધા જ દરવાજા બંધ કરી દીધા છે અને તેને ક્રોધ આવી ગયો હશે, તેથી તો અત્યાર સુધી તે આવ્યો નથી. ચાલો તેને શોધીએ. આચાર્ય શિષ્યો સાથે વનમાં ગયા અને મોટેથી બોલાવા લાગ્યા, ઉપમન્યુ તું ક્યાં છે? આ વત્સ આચાર્યનો અવાજ સાંભળીને તે જોરથી બોલ્યા, હું અહીં કૂવામાં પડી ગયો છું. આચાર્યે પૂછ્યું, તું કૂવામાં કઈ રીતે પડી ગયો? તેણે કહ્યું, આંકડાના પાંદડા ખાઈને હું આંધળો થઈ ગયો છું અને આ કૂવામાં પડી ગયો છું. આચાર્યે કહ્યું, તું દેવોના વૈદ્યશ્વિની કુમારની સ્તુતિ કર, તે તારી આંખો સારી કરી દેશે. ત્યારે ઉપમન્યુએ તે વેદ મંત્રોથી અશ્વિની કુમારની સ્તુતિ કરી. ઉપમન્યુની સ્તુતિથી પ્રસન્ન થઈને અશ્વિની કુમાર તેની પાસે આવ્યા અને બોલ્યા, તમે આ માલપુઆ ખાઈ લો. ઉપમન્યુએ કહ્યું, દેવવર તમારી વાત બરાબર છે, પરંતુ આચાર્યની અર્પણ કર્યા વિના હું તમારી આજ્ઞાનું પાલન કરી શકું એમ નથી. અશ્વિની કુમારોએ કહ્યું, પહેલાં તમારા આચાર્યએ પણ અમારી સ્તુતિ કરી હતી અને અમે તેમને માલપુઆ આપ્યા હતા. તેમણે તો પોતાના ગુરુને અર્પણ કર્યા વિના જ તે ખાધા હતા, તો જેવું ઉપાધ્યાય કર્યું એવું તમે પણ કરો. ઉપમન્યુએ કહ્યું, હું તેમને હાથ જોડીને વિનંતી કરું છું કે ગુરુદેવને અર્પણ કર્યા વિના હું માલપુડા નહીં ખાઈ શકું. અશ્વિની કુમારે કહ્યું, અમે તમારી આ ગુરુભક્તિથી તમારા પર પ્રસન્ન છીએ. તમારા દાંત સુવર્ણના થઈ જશે, તમારી આંખો સારી થઈ જશે અને તમારું બધી જ રીતે કલ્યાણ થશે. અશ્વિની કુમારોની આજ્ઞા પ્રમાણે ઉપમન્યુ આચાર્યની પાસે આવ્યો અને બધી જ હકીકત કહી સંભળાવી. આચાર્યએ પ્રસન્ન થઈને કહ્યું, અશ્વિની કુમારોના કથના અનુસાર તારું કલ્યાણ થશે અને બધા જ વેદ અને બધા જ ધર્મશાસ્ત્રો તારી બુદ્ધિમાં આપમેળે જ પૂરિત થઈ જશે. આયોધ ધૌમ્યનો ત્રીજો શિષ્ય હતો વેદ. આચાર્યે તેને કહ્યું, બેટા તું થોડા દિવસ સુધી મારી પાસે રહે, મારી સેવા શુશ્રુષા કર, તારું કલ્યાણ થશે. તેણે ઘણા સમય સુધી ત્યાં રહીને સેવા ગુરુ સેવા કરી. આચાર્ય તેની ઉપર બળદ જેટલો ભાર લાદી દેતા અને તે ઠંડી, ગરમી, ભૂખ, તરસનું દુઃખ સહીને તેમની સેવા કરતો રહ્યો. ત્યારે ક્યારેક ગુરુ આજ્ઞાથી વિપરીત ચાલતો હતો. ઘણા દિવસે આચાર્ય પ્રસન્ન થયા અને તેમણે કલ્યાણ અને સર્વજ્ઞાતાનું
વરદાન તેને આપ સર્વજ્ઞતાનું વરદાન તેને આપ્યું. બ્રહ્મચર્ય આશ્રમ પછી તે ગૃહસ્થ આશ્રમમાં આવ્યો. વેદના ત્રણ શિષ્ય હતા, પરંતુ તેઓ તેમણે ક્યારેય કશું કામ કે ગુરુ સેવાનો આદેશ કરતા ન હતા. તેઓ ગૃહમાં ગુરુગ્રહના દુઃખોને જાણતા હતા અને તેથી શિષ્યોને દુઃખી કરવા ઈચ્છતા ન હતા. એકવાર રાજા જન્મેજય અને પોસ્ટે આચાર્ય વેદની પુરોહિત તરીકે વરણી કરી. વેદ ક્યારેક પુરોહિતોના કામે બહાર જતા ત્યારે ઘરની દેખભાળ પોતાના શિષ્યો ઉત્તંકને સોંપીને જતા હતા. એકવાર આચાર્ય વેદે બહારથી આવીને પોતાના શિષ્ય ઉત્તંકના સદાચાર પાલનની બહુ પ્રશંસા સાંભળી. તેમણે કહ્યું, બેટા, તે ધર્મનું દ્રઢતાપૂર્વક પાલન કરીને મારી મોટી સેવા કરી છે. હું તારા પર પ્રસન્ન છું. તારી બધી જ શુભકામનાઓ પૂરી થશે. હવે તું જઈ શકે છે. ઉત્તંકે પ્રાર્થના કરી કે આચાર્ય, હું આપને કઈ પ્રિય વસ્તુ ભેટમાં આપું. આચાર્ય પ્રથમ તો ભેટનો અસ્વીકાર કર્યો, પછી કહ્યું કે ભેટ મારે તારી ગૌરાણીને પૂછી લઉં. ભેટ માટે તારી ગૌરાણીને પૂછી લઉં. જ્યારે ઉત્તંકે ગૌરાણીને પૂછ્યું તો તેમણે કહ્યું, તું રાજા પોસ્ટની પાસે જા અને તેમની રાણીના કાનના કુંડળ માગી લાવો. હું આજથી ચોથા દિવસે તે કુંડળ પહેરીને બ્રાહ્મણોને ભોજન પીરસવા ઈચ્છું છું. આ પ્રમાણે કરીશ તો જ તારું કલ્યાણ થશે, અન્યથા નહીં. ઉત્તંકે ત્યાંથી જતા જોયું કે એક બહુ જ લાંબો પહોળો પુરુષ મોટા ભારે બળદ પર બેઠો છે. તેણે ઉત્તંકને સંબોધન કરીને કહ્યું કે તું આ બળદનું છાણ ખાઈ જા. ઉત્તંકે ના કહી દીધી. તે પુરુષ ફરી બોલ્યો, ઉત્તંક, તારા આચાર્ય પહેલાં આ ખાધું છે, કશો વિચાર કર્યા વિના ખાઈ જા. ઉત્તંકે બળદનું છાણ અને મૂત્ર ખાઈ લીધું અને ઉતાવળને લીધે રોકાયા વિના કોગળો કરતો ત્યાંથી ચાલવા માંડ્યો. ઉત્તંકે રાજા પૌણ્ય પાસે જઈને તેમને આશીર્વાદ આપવા પોષ્ય પાસે જઈને તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હું તમારી પાસે કશુંક માગવા માટે આવ્યો છું. પોસ્ટે કે ઉત્તંકનો અભિપ્રાય જાણીને તેને અંતઃપુરમાં રાણી પાસે મોકલી દીધો. પરંતુ ઉત્તંકને રાણીવાસમાં ક્યાંય રાણી જોવા ન મળી. ત્યાર પછી ત્યાંથી પાછા ફરીને તેણે પોસ્ટને ઠપકો આપ્યો કે અંતપુરમાં રાણી નથી. પોસ્ટે કહ્યું, ભગવાન, મારી રાણી પર પતિ વ્રતા છે. તેને ઉચ્છિષ્ટ અથવા અપવિત્ર મનુષ્ય જોઈ શકતો નથી. ઉત્તંકે સ્મરણ કરીને કહ્યું કે આ મેં ચાલતા ચાલતા આચમન કર્યું હતું. પોસ્ટે કહ્યું, બરાબર છે, ચાલતા ચાલતા આચમન કરવું નિષિદ્ધ છે, તેથી તમે ઉચ્ચિષ્ટ છો. હવે ઉત્તંકે પૂર્વાભિમુખે બેસીને હાથ પગ મો ધોઈને શબ્દ ફીણ અને ઉષ્ણતા રહિત અને હૃદય સુધી પહોંચવા યોગ્ય જળથી ત્રણ વાર આચમન કર્યું અને બે વાર મોઢું ધોયું. ત્યાર પછી અંતપુરમાં જવાની રાણી જોવા મળી અને તેણે ઉત્તંકને સુપાત્ર સમજીને પોતાના કુંડળ આપી દીધા. સાથે સાથે એમ કહીને તેને સાવધાન કરી દીધો કે નાગરાજ તક્ષકને આ કુંડળ જોઈએ છે. ક્યાંક તમારી અસાવધાનીનો લાભ ઉઠાવીને તે લઈ ન જાય. રસ્તામાં જતા ઉત્તંકે જોયું કે તેની પાછળ એક નગ્ન ક્ષપણક એટલે કે બૌદ્ધ કે જૈન સંન્યાસી ચાલી રહ્યો છે. ક્યારેક દેખાય છે તો ક્યારેક અદૃશ્ય થઈ જાય છે. એકવાર ઉત્તંકે કુંડળ મૂકીને જળ પીવાની ચેષ્ટા કરી એટલામાં તે ક્ષપણક કુંડળ લઈને અદૃશ્ય થઈ ગયો. નાગરાજ તક્ષક જ તે વેશમાં આવ્યો હતો. ઉત્તંકે ઇન્દ્રના વજ્રની મદદથી નાગલોક સુધી તેનો પીછો કર્યો. છેવટે ભયભીત થઈને તક્ષકે તેને કુંડળ આપી દીધા. ઉત્તંક સમયસર પોતાની ગૌરાણી પાસે આવી પહોંચ્યો અને તેમને કુંડળ આપીને આશીર્વાદ માંગ્યા. હવે આચાર્યની આજ્ઞા લઈને તે હસ્તિનાપુર આવ્યો. ઉત્તંક તક્ષક પર અત્યંત ક્રોધિત થયો હતો અને તેનો બદલો લેવા માટે ચાહતો હતો. ત્યાં સુધી હસ્તિનાપુરના સમ્રાટ જન્મેજય તક્ષશિલા પર વિજય પ્રાપ્ત કરીને પાછા આવી ગયા હતા. ઉત્તંકે કહ્યું, રાજન, તક્ષ તમારા પિતાને ડસ્યો છે. તમે તેનો બદલો લેવા માટે યજ્ઞ કરો. કશ્યપ તમારા પિતાની રક્ષા કરવા માટે આવી રહ્યા હતા, પરંતુ તેમણે તેને પાછો મોકલી દીધા. હવે તમે સર્પ શસ્ત્ર કરો અને તેમાં પ્રજ્વલિત અગ્નિમાં તે પાપીને બાળીને ભસ્મ કરી દો. તે દુરાત્માએ મારું જ પણ ઓછું અહિત નથી કર્યું. તમે સર્પશસ્ત્ર કરશો તો તમારા પિતાના મૃત્યુનો બદલો વળશે અને મને પણ ખુશી થશે.